नमस्कार, अपनी साथे हूँ सुविधाता। महत्वना समाचारोथी शुरुआत। धोधमार वरसादथी सुरेन्द्रनगरना लखतरमां ताराजी सर्जाई छे। लखतरना देवळियामां तळाव फाटता जळबंबाकારની સ્થિતિ ઊભી થઈ। ખોડિયાપરામાં લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા। પાણી વચ્ચે લોકોએ રાત વિતાવી તો આસપાસના ગામો પણ બેટમાં ફેરવાયા છે। તો પહેલા જે અમારા સંવાદદાતાએ પણ વાતચીત કરી હતી આ વિસ્તારના લોકો સાથે, તેમણે કહ્યું હતું કે રાતભર જે વિતાવી છે खूबज परेशानी आ रात रही है। साथ ज तंत्र ने लईने कहूं कि तंत्र हजू सुधी मदद माटे नथी पहुंच्यू। तो पानी फरी वड़ा है, घरों में पानी भराई जता खूबज मुश्किल सामनो ग्रामवासियों कर रहा है। रात्रे जे रीते सुरेन्द्रनगरना लखपत तालुकानी अंदर वरसाद थयेलो, हाल अमे अही देवड़िया गाम खाते छीए। देवड़िया गामनी अंदर तमे जे रीते जोई रहेला छो तो स्थानिको छे ते बोरी बंध बांधी रहेला छे, कारण के देवड़िया गामनी सीमनी अंदर आवेलू जे तळाव छे ते फाटी गयेलू छे, तेनी दीवाल फाटी गयेली छे अने तेना कारणे ખોડિયાલપરાની अंदर पाणી એ ઘૂસી ગયેલું છે। અને હાલ તમે જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો તો આ જે તમામ સ્થાનિકો છે તે અહીં બોરીબંધ બાંધી રહેલા। સ્થાનિકો સાથે જ વાત કરીએ, કેવો ગઈકાલે વરસાદ થયેલો અને સ્થિતિ છે? વાતે જાઓ દો, દેવળિયા ગામનું તળાવ ઓવરફ્લો થઈ ગયું અને બહારનું જે પાણી આવે છે અને દેવળિયા ગામના પરાના વિસ્તારની અંદર પરામાં કોઈ પાણી એટલું બધું ભરાણું છે, બચવાની કોઈ શક્યતા જ નથી। ભરાવો થયો છે અને નિકાલ ક્યાં છે નહીં। તમે હાલ જે રીતે દ્રશ્યો પણ જોઈ રહેલા છો તો લોકો જાતે જ કામ કરી રહેલા છે, કેટલા વાગ્યાથી તમે આ બોરી બંધ બાંધો છો? અત્યારે તો જેટલા પરાના જે લોકો છે બધા અહીંયા હાજર છે અને પાણી રોકવાની કોશિશ કરી રહ્યા છે, બંધ બાંધવાની કોશિશ। લખતરના દેવળિયામાં બદતર સ્થિતિ ઊભી થઈ છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, આખી રાત જાગીને વિતાવવી પડી લોકોએ। તળાવ ફાટતા લોકોની ઘરવખરી પણ તણાઈ ગઈ છે। તો લખતર દેવળિયામાં બદતર સ્થિતિ, જેમ લોકો પણ જણાવી રહ્યા છે કે આખી રાત ખૂબ જ મુશ્કેલી ભરી વિતાવવી પડી હતી। ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે। તો આશ લગાવીને બેઠા છે કે જલ્દી કોઈ તેમને મદદ મળે તંત્ર તરફથી। તો તળાવ ફાટ્યું છે અને તળાવના પાણી ગામમાં ઘૂસી ગયા છે, જે ઘરોમાં પણ ફરી વળ્યા છે। સુરેન્દ્રનગરમાં જે રીતે ગઈકાલ મોડી રાત્રે વરસાદ થયેલો અને ત્યારબાદ સ્થિતિ છે તે લખતર તાલુકાની વણસેલી છે। લખતર તાલુકામાં 8.5 ઇંચ કરતા વધુ વરસાદ થયેલો છે। હાલ અમે દેવરીયા ગામની અંદર છીએ। દેવરીયા ગામની અંદર જે તળાવ છે તે ફાટતા અહીં જે લોકો છે તેમના ઘરમાં પાણી ભરાઈ ગયેલા છે। આ ચમનભાઈનું ઘર છે અને આ ચમનભાઈના ઘરની અંદર પણ પાણી ઘૂસી ગયેલું છે। ચમનભાઈ સાથે જ આપણે વાત કરીશું। ચમનભાઈ, ઘરની કેવી પરિસ્થિતિ છે હાલ? અત્યારે તો બહુ ખરાબ હાલી છે, રાતથી 12:30 ગાળા સુધી પાણી, અમે પાણીમાં જ બેઠા છીએ પૂરા રાત, અમે 3 આખી રાત તો અમે જાગીને બેઠા છીએ। પાણીની પરિસ્થિતિ બહુ વધી ગઈ છે। રાત્રે કેવી પરિસ્થિતિ હતી? અતિશય હતી, અત્યારે થોડી કમ છે પણ રાત્રે બહુ હતી, અમે જાગીને જ રાત કાઢી છે। હા, કેટલી ઘરવખરી કેટલી પલળી ગઈ છે? ઘરવખરી તો પલળી છે, બધી વાસણ બાસણ હતા એ બધા તણી ગયા છે। પરિવારમાં કેટલા કેટલા સભ્યો છે? પરિવારમાં અમે 10-12 જણા છે, 12 જણા। હાલ શું સરકાર પાસે શું અપેક્ષા છે તમારી? સરકાર તો શું આવે, અમને તો શું, ગરીબ માણસ છીએ, અમને કોઈ સહાય મળે તો આપે તો ભલે, ને અમે તો કઈ બીજું તો કઈ કહેવાય જ નહીં આવી પરિસ્થિતિ તો। બિલકુલ, હાલ તમે જોઈ રહેલા છો તો આ ચમનભાઈ નું ઘર છે, ચમનભાઈ ના ઘરની અંદર પાણી છે તે ઘૂસી ગયેલું હતું। તમામ જે ઘર વખરી છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયેલું હતું, પરંતુ હાલ તેઓ આ જે તમામ સામાન છે
ઉપરના સ્થળ પર લઈ ગયેલા છે. હાલ તમે જે રીતે અહીં દ્રશ્યો જોઈ રહેલા છો તો અહીં જે પશુપાલન પણ તેઓ કરી રહેલા છે અને પશુઓને પણ ઘરની અંદર તેમને લાવવા પડેલા, કારણ કે રાત્રે જે રીતનો વરસાદ એ વરસી રહેલો હતો અને જે રીતે પાણી આવી રહેલું હતું તેના કારણે ચમનભાઈનું જે પૂરું ઘર છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયેલું છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર ક્યાં સુધીમાં મદદ પહોંચાડે છે. કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, લખતર. તો સુરેન્દ્રનગરના તલસાણા ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. તલસાણામાં હજારો વીઘામાં જ્યાં વરસાદી પાણી ભરાયા છે, વરસાદી પાણી પશુ ઘાસચારો જે છે તે પણ પલળી ચૂક્યો છે. ખેડૂતો માટે આશીર્વાદ ગણાતો વરસાદ હવે ખેડૂતો માટે અભિશાપ બની રહ્યો છે. તલસાણા ગામમાં જતા રોડ પર પણ પાણી ફરી વળ્યા છે તો અહીં પણ સ્થિતિ દયનીય બની છે. ભારે વરસાદથી ખેડૂતો જાંચ લગાવીને બેઠા હતા કે વરસાદ આવશે અને પાકને ફાયદો થશે, પરંતુ અહીં જે સ્થિતિ છે તે ગંભીર બની ગઈ છે, કારણ કે ભારે વરસાદથી પાકને નુકસાન પહોંચી રહ્યું છે. માહિતી સાથે તો આ સાથે સુરેન્દ્રનગરની જે વાત કરી રહ્યા છે, તલસાણા ગામમાં વરસાદી પાણી ભરાયા છે. તલસાણામાં હજારો વીઘામાં પાણી ભરાઈ ગયા છે, જેથી પશુઓનો ઘાસચારો પણ વરસાદમાં પલળી ગયો છે. ખેતરોમાં નુકસાન પહોંચ્યું છે. રોડ રસ્તા ઉપર પાણી ભરાવાને કારણે વાહન પસાર કરતા વાહન ચાલકો પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તો પશુઓનો ઘાસચારો પલળતા નુકસાન પહોંચ્યું છે. અન્ય પણ નુકસાનીનો સામનો હવે અહીંના ગ્રામજનોએ કરવાનો વારો આવ્યો છે. આશીર્વાદ ગણાતો વરસાદ ખેડૂતો માટે અભિશાપ બની રહ્યો છે.